નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે ફરી તમારું. ચેપ્ટર 1 ની અંદર આપણે લેક્ચર 2 પૂર્ણ કર્યા હતા આપણે, કે જેની અંદર આપણે લાસ્ટ લેક્ચરમાં દ્રવ્યકોને કહેવાય અને એ દ્રવ્યનું વર્ગીકરણ એના વિશેનો ખ્યાલ મેળવ્યો હતો, કે જેની અંદર આપણે વાત કરેલી કે બ્રહ્માંડ છે એની અંદર એ બે વસ્તુઓ ઉપર આધારિત છે, દ્રવ્ય અને ઉર્જા ઉપર, જેમાં દ્રવ્યની અંદર બે ભાગ પાડેલા હતા આપણે, ભૌતિક અવસ્થાના આધારે વર્ગીકરણ અને રાસાયણિક અવસ્થાના આધારે વર્ગીકરણ. ત્યારબાદ આપણે એનું દરેકનું વર્ગીકરણ સ્ટેપ બાય સ્ટેપ જોયું હતું કે ભૌતિક અવસ્થાના આધારે ઘન, પ્રવાહી અને વાયુ, કે જેની અંદર આપણે ઘન વિશે પણ વાત કરેલી, ત્યારબાદ પ્રવાહી વિશે વાત કરેલી હતી અને લાસ્ટમાં વાયુ વિશે પણ આપણે માહિતી મેળવી ચૂક્યા હતા. અને ત્યારબાદ પછીનું જે વર્ગીકરણ હતું એ હતું આપણું રાસાયણિક વર્ગીકરણ, અને સાથે આપણે એની તાપમાન અને દબાણની અસરો વિશે પણ ખ્યાલ મેળવેલો હતો, કે તાપમાનની અને દબાણની અસર ઘન, પ્રવાહી અને વાયુ ઉપર શું થતી હોય, એટલે કે ઘનની અંદર જો ગરમ કરવામાં આવે તો પ્રવાહી બને, પ્રવાહીને ગરમ કરીએ તો વાયુ બને, અને વાયુને જો ઠંડુ પાડીએ તો ફરી પાછું પ્રવાહી, અને પ્રવાહીને જો હજી ઠંડુ પાડવામાં આવે તો એ ઘન બનતું હોય છે. અને એ દરેક માટેની જે પદ્ધતિઓ છે એના નામ વિશેની વાત કરેલી. ત્યારબાદ આપણું આવતું હતું રાસાયણિક વર્ગીકરણ, રાસાયણિક અવસ્થાના આધારે મેં જેમની અંદર વાત કરેલી કે જેમાં મિશ્રણ અને શુદ્ધ પદાર્થો, મિશ્રણની અંદર બે ભાગ, સમાંગ મિશ્રણ, વિષમાંગ મિશ્રણ. સમાંગ મિશ્રણ કોને કહેવાય અને વિષમાંગ મિશ્રણ કોને કહેવાય એની તફાવત સ્વરૂપે પણ આપણે વાત કરી હતી, કેવી રીતે લખવું જોઈએ અથવા તો આ રીતે લખો તો પણ ચાલે, અને એના ઉદાહરણોની પણ આપણે વાત કરી ચૂક્યા છીએ. ત્યારબાદ શુદ્ધ પદાર્થોમાં તત્વ અને સંયોજન, જેના વિશે વાત કરેલી કે તત્વ કોને કહેવાય, લેવોઇઝર નામના જે વૈજ્ઞાનિક હતા, ફાધર ઓફ કેમિસ્ટ્રી, એને પણ વિશે પણ આપણે વાત કરેલી. ત્યારબાદ એમાં અણુ વિશે વાત કરી હતી આપણે, અને આ રીતે અલગ અલગ કલરના તત્વોને લઈને આપણે એક અણુ બનાવતા હતા એના વિશે પણ વાત કરેલી. ત્યારબાદ પ્રકાર આવે છે, એનું નામ છે સંયોજન. સંયોજન કેવી રીતે બને એની પણ આપણે વાત કરી ચૂક્યા છીએ મિત્રો. અને સંયોજનના અણુઓ આ રીતે બનાવી શકાય, પાણીનો અણુ છે, કાર્બન ડાયોક્સાઇડનો અણુ છે, આ રીતે તમે બનાવી શકો, એના વિશે પણ આપણે ડિટેલમાં વાત કરી ચૂક્યા છીએ. ત્યારબાદ પછીનો એક ગુણધર્મ વિશે વાત કરી હતી કે દ્રવ્યના જે ગુણધર્મો હોય જનરલી બે પ્રકારના હોય છે, ભૌતિક ગુણધર્મો એટલે કે જેની અંદર આપણે બંધારણ એટલે કે સંગઠન બદલવાનું નથી અને એની ઓળખ કરી શકીએ છીએ. રાસાયણિક ગુણધર્મો માટે તમારે રાસાયણિક ફેરફારો કરવા જરૂરી થઈ જાય છે, અને એવા ગુણધર્મો માટે આપણે રાસાયણિક ગુણધર્મોનો ઉપયોગ કરતા હોઈએ છીએ, જેના ઉદાહરણો પણ આપણે જોયા હતા, એસિડિકતા છે, બેઝિકતા છે, દહનશીલતા છે. ત્યારબાદ હવે જે જોવાનું છે એના વિશે વાત કરીએ છીએ. ત્યારબાદ જો વાત કરીએ તો હવે આપણો જે આજનો લેક્ચરનો જે મેઇન ટોપિક છે એનું નામ છે ભૌતિક રાશિ, એટલે કે ફિઝિકલ ક્વોન્ટિટી. તો ભૌતિક રાશિ કોને કહેવાય અને એને દર્શાવવા માટેની શા માટે જરૂર પડી એના વિશેની તમને સિમ્પલ માહિતી આપી દઉં. ભૌતિક રાશિ એટલે એક પ્રકારના એકમો કહેવાય, જેને કે એ એકમો દર્શાવવા માટે ખૂબ જરૂરી છે આપણા જીવન જરૂરિયાતની અંદર, અને જો એ એકમો દર્શાવવામાં ના આવે તો ઘણી વખત બહુ મોટું કન્ફ્યુઝન થતું હોય. જેમ કે ઉદાહરણ આપીએ, કાંઈ તમને એક ઉદાહરણ આપવામાં આવે, કોઈ એક પદાર્થ છે અને એ પદાર્થ માટે હું ખાલી એમ બોલું કે 5 શબ્દ લખીને આપું, કે આ પદાર્થની ઉપર 5 લખી દઉં, તો એ 5નો અર્થ મને ખબર ના પડે કે આ 5 વસ્તુ શું છે, ખાલી માત્ર સંખ્યા છે એટલું જ મને ખ્યાલ આવે. પણ એ પદાર્થની અંદર જે મેં 5 લખેલા છે એ 5ની પાછળ હું એમ લખી દઉં કે કિલોગ્રામ, તો મને ખબર પડી જાય કે આ જે પદાર્થ છે એનું વજન 5 કિલોગ્રામ છે એવું ખબર પડે. એટલે કિલોગ્રામ શબ્દ જો હું લખું તો એના ઉપરથી મને એના વજન એટલે કે દળની ખબર પડે, પણ જો એ કિલોગ્રામની જગ્યાએ હું 5 મીટર લખી દઉં તો પદાર્થની લંબાઈ દર્શાવવા માંડે, એટલે કે હવે પદાર્થની લંબાઈ 5 મીટર છે એવું કહી શકાય. તો એનો મતલબ શું થયો કે કોઈ પણ સંખ્યા છે એની પાછળ એનો એકમ આપેલો હોય તો એના ગુણધર્મો વિશે તમને ખ્યાલ આવી શકે, અથવા તો એના જે દર્શાવવા માંગીએ છીએ આપણે, કે જેમ કે એનું વજન છે, કે પછી એનું કદ છે, કે પછી એનું લંબાઈ છે, આ દરેક વસ્તુ મારે દર્શાવવી હોય તો એના એકમો પણ જરૂરી છે. ઘણી વખત આપણે એમ કહીએ કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે મારે 10 મિનિટનો સમય લાગે છે, એક જગ્યાએ હું 10 કિલોમીટર બોલું તો સમય ના આવે, તો અંતર થઈ જાય મારા માટે.
તો એટલા માટે એ એકમોની જરૂર પડવા લાગી, કેમ કે જેમ જેમ એ વિકાસ થતો ગયો રસાયણ વિજ્ઞાનનો, એમ એમ અલગ અલગ એકમોની પણ જરૂરિયાત પડવા લાગી આપણે. એટલા માટે અહીંયા આપણે ભૌતિક રાશિઓનો ઉપયોગ કરવાનું ચાલુ કર્યું, અને એ ભૌતિક રાશિઓ છે એનો ઉપયોગ કરવા માટે અલગ અલગ પદ્ધતિઓ અલગ અલગ સમયે વિકસિત થઈ. શરૂઆતની અંદર વિકસિત થઈ ઈસવીસન 1528ની અંદર જે પદ્ધતિ, એનું નામ હતું FPS પદ્ધતિ. હવે FPS પદ્ધતિ એટલે શું? તો કે F નો મતલબ શું થાય? તો કે F એટલે ફૂટ, P એટલે શું? તો કે પાઉન્ડ, અને S એટલે શું? તો કે સેકન્ડ. તો એનો મતલબ શું થઈ ગયો? તો કે FPS પદ્ધતિ છે જેની અંદર આપણે ફૂટ, પાઉન્ડ અને સેકન્ડ વિશેની માહિતી મેળવી શકીએ છીએ. એવી પદ્ધતિ હતી કે જેના એકમો આ હતા. જેની અંદર આપણે વાત કરીએ તો ફૂટ કેનો એકમ છે? તો કે ફૂટ છે એ કોઈ પણ લંબાઈ માટેનો એકમ છે. કોઈ પણ વસ્તુની લંબાઈ દર્શાવી તેના માટેનો એક એકમ જે ફૂટ તરીકે આપણે લેતા હતા. એક ફૂટ, બે ફૂટ, આપણે ઊંચાઈ કોઈને પૂછીએ કે આ તમારી ઊંચાઈ કેટલી, કાં તો એ સેન્ટીમીટરમાં બોલે અથવા તો ફૂટમાં પણ બોલતા હોય. પાઉન્ડ કેનો એકમ છે? તો પાઉન્ડ છે વજનનો એકમ છે. પાઉન્ડ છે વજનનો એકમ છે. અને સેકન્ડ શેનો એકમ છે? તો કે સેકન્ડ છે સમયનો એકમ છે. એટલે ત્યારના સમયની અંદર જે પદ્ધતિઓ વિકસાવવામાં આવતી હતી એ મુખ્ય આ ત્રણ વસ્તુ ઉપર આધારિત હતી. એ તમારે અંતર કોઈનું માપવું હોય અથવા તો લંબાઈ માપવી હોય તો એના ઉપર આધારિત એકમ હતો. બીજો એકમ તમારો હતો એ વજન ઉપર આધારિત હતો. અને ત્રીજો એકમ હતો એ સમય ઉપર હતો. આ ત્રણ ક્વોન્ટિટી ઉપર જ એકમોની ઉપયોગ કરી શકતા હતા આપણે. ક્યારની વાત છે? 1588ની સાલની અંદર ઈસવીસનમાં આ પદ્ધતિ શોધાણી હતી, જેનું નામ હતું FPS પદ્ધતિ, બરાબર છે. ત્યાર પછીની જે પદ્ધતિ છે આવી છે એનું નામ છે CGS પદ્ધતિ. CGS પદ્ધતિ છે એ ઈસવીસન 1791થી લઈને 1795 સુધી ચાલેલી, કે જેની અંદર સીનો મતલબ થાય સેન્ટીમીટર, જીનો મતલબ થાય ગ્રામ, અને એસનો મતલબ થાય સેકન્ડ. એટલે આની અંદર પણ આ જ વસ્તુ છે. સેન્ટીમીટર છે શેના માટેનો એકમ છે? લંબાઈ માટેનો એકમ છે. ગ્રામ એટલે વજન માટેનો એકમ થશે, અને સેકન્ડ એટલે સમય માટેનો એકમ થશે. એવી જ રીતે ત્યારબાદ આપણી પાસે એક પદ્ધતિ આવે છે જે પણ ઈસવીસન 1791થી લઈને 1795 સુધીમાં ઉપયોગ થતી હતી, જેનું નામ છે MKS પદ્ધતિ. MKSમાં M એટલે મીટર, K એટલે કિલોગ્રામ, અને S એટલે સેકન્ડ. તો આ રીતે આની અંદર પણ મીટર એટલે લંબાઈ માટે ઉપયોગ કરીએ છીએ આપણે, કિલોગ્રામ એટલે વજન માટે ઉપયોગ કરીએ છીએ, અને સેકન્ડ છે આપણા માટે સમય માટે ઉપયોગ કરતા હોઈએ છીએ. અને હાલની અંદર જે આંતરરાષ્ટ્રીય દરેક જગ્યાએ ઉપયોગ થતી એવી પદ્ધતિ એ છે SI એકમ પદ્ધતિ. અને એ SI એકમ પદ્ધતિ છે એમાં SIનું પૂરું નામ છે લી સિસ્ટિમી ઇન્ટરનેશનલ ડી યુનિટ્સ. તો આ નામ તમારે પૂરું નામ યાદ રાખવાનું છે. ઘણી વખત એક માર્કની અંદર અથવા તો ખાલી જગ્યામાં કે પૂછાતું હોય છે કે SI એકમ પદ્ધતિ છે એનું પૂરું નામ લખો, તો એનું નામ છે લી સિસ્ટિમી ઇન્ટરનેશનલ ડી યુનિટ્સ. ઈસવીસન 1971થી પદ્ધતિ આવેલી છે. પદ્ધતિ બીજી એટલે કે CGS અને ત્રીજી પદ્ધતિ એટલે કે MKS, આ જે બે પદ્ધતિ છે CGS અને બીજી પદ્ધતિ છે MKS, આ બંને પદ્ધતિ છે ભારતની અંદર 1956માં સ્વીકારવામાં આવી હતી. આ જે બે પદ્ધતિની આપણે વાત કરીએ છીએ તે ભારતની અંદર 1956ની અંદર એને સ્વીકાર કરવામાં આવ્યો હતો મિત્રો. તો આ પદ્ધતિઓ જેના વિશે આપણે ખ્યાલ મેળવો, આની અંદર તમારે વર્ણનમાં કઈ કઈ વસ્તુને યાદ રાખવાની છે એ વાત કરી દઉં છું. કે અહીંયા આપણે અમુક વ્યાખ્યાઓને પહેલાં તો જોવાની છે કે એકમ કોને કહેવાય. તેમની અંદર બે પ્રકારના એકમ હોય, એક મૂળભૂત એકમ હોય એટલે કે મૂળભૂત પાયાના એકમો. તો આ જે આપણે જોયા ફૂટ, પાઉન્ડ, સેકન્ડ છે, મીટર, કિલોગ્રામ, સેકન્ડ છે, એ બધા મૂળભૂત એકમો છે. હવે આ જે મૂળભૂત એકમો છે એ શું કામ આવે? તો કે એ છે આપણે સંખ્યા છે ને એનું મૂલ્ય ઓછું કરવા માટે ઉપયોગ કરી શકાય. જેમ કે હું તમને એક ઉદાહરણ આપું કે એક કિલોગ્રામ હોય તો એક કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ થાય. એક કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ થાય. તો એની પહેલાં હું તમને એક બીજું નાનું ઉદાહરણ આપી દઉં કે આપણે કોઈ બજારની અંદર જઈએ અને સપોઝ ફ્રૂટની એક લારી છે, ત્યાં જઈને આપણે એમ કહીએ કે કેળા જોઈએ છે, તો પેલો માણસ એમ કહે છે કે કેટલા જોઈએ છે? એટલે આપણે શું કહીશું કે 1 ડઝન જોઈએ છે અથવા તો 2 ડઝન જોઈએ. તો એનો મતલબ શું થઈ ગયો કે 1 ડઝન એટલે કેટલા? તો કે 12 નંગ. તો આપણે 12 નંગ
ના બોલવા હોય એટલા બધા, તો આપણે એની જગ્યાએ એક ડઝન બોલી દઈએ તો એકમ કેવો થઈ ગયો? નાનો થઈ ગયો કે નહીં મૂલ્ય એનું? 12 નંગમાંથી એક ડઝન થઈ ગયું, એક જ મૂલ્ય આવી ગયું આપણી પાસે. તો એવી જ રીતે આપણી પાસે એક કિલોગ્રામ છે ને, એની જે બરાબર થાય 1000 કિલો, 1000 ગ્રામ, એટલે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ થાય. તો તમારે 1000 ગ્રામ ના બોલવું એના, એની જગ્યાએ તમે ખાલી સિમ્પલ એટલું બોલી ગયો કે 1 કિલોગ્રામ. તો શબ્દ નાનો થઈ ગયો કે નહીં? તો આ જે એકમો છે, એક નાના મૂલ્યમાં પરિવર્તિત કરવા માટે ઉપયોગ થતા હતા, એટલા માટે એને મૂળભૂત એકમ કહેવામાં આવે. અને આ જે મૂળભૂત એકમ છે એનો ઉપયોગ કરીને એમાંથી બીજા નાના નાના જે એકમો બનાવવામાં આવે, એટલે કે ઉપજાવવામાં આવે, એટલે કે એમાંથી મેળવવામાં આવે એવા જે એકમો હોય એને સાધિત એકમો કહેવાય, અથવા તો ઉપજાવેલા એકમો પણ ઘણી વખત બોલતા હોય છે. એટલે આ બે વ્યાખ્યાઓ છે એને થોડીક તમારે ધ્યાનમાં લેવાની છે. કે મૂળભૂત એકમો પહેલાં તો કોને કહેવાય? તો કે ઓછી સંખ્યા દર્શાવતા હોય એવા જે એકમો હોય એને મૂળભૂત એકમ કહેવાય. જેમ કે કિલોગ્રામ છે એ ઓછી સંખ્યા, 1000 ગ્રામમાંથી 1 કિલોગ્રામ એટલે 1 મૂલ્ય થઈ ગયું આપણું, તો એ ઓછું મૂલ્ય થઈ ગયું. અને એ ઓછી સંખ્યા દર્શાવવા માટે જેનો ઉપયોગ કરતા હોય એવા એકમોને મૂળભૂત એકમો કહેવાય. આવા એકમનો ઉપયોગ કરીને એમાંથી બીજા નાના નાના એકમો ઉત્પન્ન કરતા હોય આપણે, એવા ઉત્પન્ન કરેલા ઉપજાવેલા જે એકમો છે ને ઉપજાવેલા એકમો અથવા તો સાધિત એકમો તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. બરાબર છે મિત્રો? તો આ હતી આપણે ભૌતિક રાશિઓ, એના વિશેનો આપણે સિમ્પલ અહીંયા ખ્યાલ મેળવવાનો હતો, કે જેની અંદર આપણે આટલી વાત કરવાની હતી કે ભૌતિક રાશિ એટલે કે ફિઝિકલ ક્વોન્ટિટી કોને કહેવાય, અને બીજું કે એની અંદર માપન માટેની અલગ અલગ કઈ કઈ પદ્ધતિઓનો ઉપયોગ પહેલાના સમયથી લઈને આજ સુધી કેવી રીતે કરવામાં આવે છે. તો 4 પદ્ધતિની વાત કરીએ આપણે, FPS પદ્ધતિ, CGS પદ્ધતિ, MKS પદ્ધતિ અને SI એકમ પદ્ધતિ, જેની અંદર આપણે SI એકમ પદ્ધતિ છે એનું જે પૂરું નામ છે એ ખાસ યાદ રાખવાનું છે. અને બીજી આ બે વ્યાખ્યા, એક મૂળભૂત એકમની વ્યાખ્યા, બીજી ઉપજાવેલા એકમો અથવા તો સાધિત એકમો એની વ્યાખ્યા, આટલી વસ્તુ આપણે આની અંદરથી ધ્યાનમાં લેવાની છે. આગળ વાત કરીએ છીએ આપણે હવે, જેની અંદર આપણે આગળ વાત કરવા જઈ રહ્યા છે કે જેમાં આવી અનેક પદ્ધતિઓનો ઉપયોગ પહેલાંથી લઈને અત્યાર સુધી થતો હતો, જેમાં આપણે વાત કરીએ એમ FPS પદ્ધતિ આવી, CGS આવી, MKS આવી અને ત્યારબાદ SI પદ્ધતિ પણ આવી. પણ એ દરેક પદ્ધતિઓનો ઉપયોગ હવે કયા સમયે કયા લોકો કરે છે એનો ખ્યાલ નહોતો આવતો. એનો મતલબ શું થયો કે અમુક એરિયાની અંદર FPS પદ્ધતિનો ઉપયોગ કરતા હતા, અમુક એરિયાની અંદર લોકો હજી MKS પદ્ધતિનો જ ઉપયોગ કરતા હતા, અમુક એરિયા છે કે જ્યાં SI એકમ પદ્ધતિનો પણ ઉપયોગ શરૂ થઈ ગયો હતો. તો દરેક જગ્યાએ આવા અલગ અલગ પદ્ધતિઓનો ઉપયોગ ચાલુ થઈ ગયો. હવે એમાં પ્રોબ્લેમ ક્યાં આવતો હતો? તો કે પ્રોબ્લેમ એવો હતો કે આપણે જે અહીંયા 1 કિલોગ્રામ કહેતા હોય ત્યાં એને એકમની અંદર બીજા 1000 ગ્રામ કહેતા હોય. બે વસ્તુનો મતલબ તો એક જ છે, પણ એકમોમાં ફેરબદલી થવા માંડી, એના કારણે લોકોમાં કન્ફ્યુઝન વધતું ગયું. એટલે એ કન્ફ્યુઝનને દૂર કરવા માટે બે સંસ્થા ચાલુ થઈ, જેનું નામ હતું IUPAC અને બીજું નામ હતું IUPAP. તો IUPAC એટલે શું? તો કે એક પ્રકારની ઇન્ટરનેશનલ એટલે કે આંતરરાષ્ટ્રીય સંસ્થા છે, જે કામ શું કરે? તો કે એનું કામ એ છે કે આખા આંતરરાષ્ટ્રીય દરેક જગ્યાએ દરેક પ્રાંતની અંદર દરેક લોકોને એક જ સરખો જવાબ મળી રહે એવા એકમોની શોધ કરવી, અથવા તો એવા એકમોના નામ રાખવા. કે હું અહીંયા 1 કિલોગ્રામ બોલું તો એ દરેક જગ્યાએ જે પણ જગ્યાએ એ 1 કિલોગ્રામ જાય તો એનું વજન અથવા તો એનો અર્થ એ દરેકને એક જ સરખો સમજાય, તો એવો કન્ફ્યુઝન ના થાય અને અલગ અલગ જગ્યાએ અલગ અલગ એકમોમાં કોઈ કન્ફ્યુઝન ના ઉત્પન્ન થાય, એના કારણે આ બે સંસ્થાઓ ચાલુ થઈ, જેમાં IUPAC એટલે ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમેસ્ટ્રી, એન્ડ IUPAP જેમાં IUPAC હતું તેમાં C એટલે કેમેસ્ટ્રી, એવી રીતે અહીંયા PAP એમાં P એટલે ફિઝિક્સ, એટલે ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ ફિઝિક્સ. આવી બે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ શું કર્યું? તો કે એક SI એકમ પદ્ધતિ એનો ઉપયોગ કરવાનું ચાલુ કર્યું બધાએ, અને એનો ભલામણ એવી કરી કે દરેક લોકોએ SI એકમ પદ્ધતિનો જ ઉપયોગ કરવો.
જેના કારણે શું થશે? તો કે દરેક લોકો જો એસઆઈ એકમ પદ્ધતિનો ઉપયોગ કરશે તો દરેકને જે આન્સર મળશે, કોઈ પણ જગ્યાએથી કોઈ પણ વસ્તુની ફેરબદલી કરવી હોય તો દરેકને એક જ સરખો આન્સર મળશે, જેના કારણે કોઈ વિશ્વાસ જે છે દરેક લોકોનો એ જળવાઈ રહે, એની પ્રમાણિકતા જળવાઈ રહે. ઘણી વખત એવું થાય કે આપણે એક કિલોગ્રામ કહેતા હોય, બીજી જગ્યાએ એને બીજું કોઈ શબ્દથી બોલતા હોય, તો એના કારણે ઘણી વખત એ જે વિશ્વાસ હોય એમાં ખોટ આવતી હોય છે. એવું ના થાય એટલા માટે દરેક જગ્યાએ સરખું જ એકમો રહે. એ કામ કર્યું કોણે? આઈયુપીએસસી અને આઈયુપીએપીએ, અને એને એસઆઈ એકમ પદ્ધતિને માન્યતા આપી. ઈસવીસન 1960ની જો વાત કરીએ તેમાં પેરિસની અંદર સેવરેનની અંદર ઇન્ટરનેશનલ બ્યુરો ઓફ વેટ્સ એન્ડ મેજર્સની 11મી એક સામાન્ય સભા યોજાણી હતી કે જેની અંદર દરેકને એક સૂત્રતા જળવાઈ રહે એના માટેના સમજૂતીના કરાર કરવામાં આવ્યા. મતલબ શું છે કહી દઉં છું કે એ સમયે દરેક જગ્યાએ એક જ સરખો એકમો, દરેકના એકમો એક જ સરખા બધાને મળી રહે એવા કરારો કરવામાં આવ્યા હતા. અને ઈસવીસન 1971માં આંતરરાષ્ટ્રીય એકમ પદ્ધતિ એટલે કે એસઆઈ એકમ પદ્ધતિનો સ્વીકાર કરવામાં આવ્યો, જેનું ફ્રેન્ચની અંદર નામ આપવામાં આવે છે લી સિસ્ટમ ડી ઇન્ટરનેશનલ યુનિટ્સ, ડી યુનિટ્સ. આ ઉપરથી એસઆઈ એકમ પદ્ધતિને ઓળખવામાં આવે છે. તો આ સિમ્પલ એસઆઈ એકમ પદ્ધતિ કેવી રીતે વિકસાવવામાં આવી એના વિશેની માહિતી હતી. સિમ્પલ આ તમારા નોલેજ માટે જ છે, આની અંદરથી એટલું બધું ખાસ નથી, પણ જે અંડરલાઇન મેં રેડ લાઇનથી કરેલી છે એ તમારે ખાસ યાદ રાખવાનું છે કે એ પૂર્ણ નામ ઘણી વખત પૂછાતા હોય છે એક માર્કની અંદર, કે આઈયુપીએસસીનું પૂર્ણ નામ લખો, આઈયુપીએપીનું પૂર્ણ નામ લખો, કે એસઆઈ એકમ પદ્ધતિનું પૂરું નામ આપો. તો આ નામો છે એ ખાસ તમારે યાદ રાખવાના છે, આની અંદર બીજું કશું એવું વધારાનું તમારે કાંઈ જરૂર નથી. બરાબર છે મિત્રો? આગળ હવે આપણે વાત કરીએ છીએ કે જેની અંદર આપણે મૂળભૂત જે આ એસઆઈ એકમ પદ્ધતિ છે એના મૂળભૂત પાયાના એકમો હોય તો એ ટોટલ 7 છે. મૂળભૂત પાયાના એકમોની જો હું વાત કરી દઉં તમને તો એ મૂળભૂત પાયાના એકમો 7 છે, જેની અંદર પહેલો એકમ છે લંબાઈ છે, બીજો એકમ દળ, ત્રીજો સમય, ચોથો વિદ્યુત પ્રવાહ, ઉષ્માગતિકીય તાપમાન, પદાર્થનો જથ્થો અને પ્રદીપ તીવ્રતા. આટલા જે એકમો છે એ મૂળભૂત પાયાના એકમો છે. તો એની અંદર લંબાઈ છે, તો લંબાઈને સિમ્પલ લેન્થ કહેવાય, એટલે એનો એક જે રાશિની સંજ્ઞા છે એ એલ તરીકે આપણે અહીંયા આપવામાં આવી છે. અને ત્યારબાદ વાત કરીએ દળની, તો દળ છે એના માસ કહેવાય, એટલે એને એમ તરીકે દર્શાવવામાં આવે છે. અહીં લંબાઈ હતું એટલે લેન્થ, લેન્થને સ્મોલમાં જ આપણે આ સંજ્ઞા અત્યારે દર્શાવીએ છીએ સ્મોલ એલ તરીકે. દળ હતું એટલે માસ, માસ એટલે સ્મોલ એમ. સમય, સમયને આપણે ટાઈમ એટલે ટી, સ્મોલ ટી વડે દર્શાવવાનું છે. વિદ્યુત પ્રવાહ, વિદ્યુત પ્રવાહ એટલે ઇલેક્ટ્રિક કરંટ, ઇલેક્ટ્રિક કરંટને આપણે આઈ વડે દર્શાવીશું. ત્યારબાદ ઉષ્માગતિકીય તાપમાન છે, તો ઉષ્માગતિકીય તાપમાન જે છે એટલે કે ટેમ્પરેચર, અને ટેમ્પરેચરને આપણે કેપિટલ ટી વડે દર્શાવવાનું છે. ત્યારબાદ છે પદાર્થનો જથ્થો એટલે કે અમાઉન્ટ ઓફ સબસ્ટન્સ, જેને આપણે સ્મોલ એન વડે દર્શાવવાનું છે. અને ત્યારબાદ છે પ્રદીપ્ત તીવ્રતા એટલે કે આઈવી, જેને આપણે લ્યુમિનસ ઇન્ટેન્સિટી પણ બોલતા હોઈએ છીએ. તો આ રાશિ જે બોલ્યા આપણે, ભૌતિક રાશિ, એની સંજ્ઞા વિશે વાત કરી. અને ત્યારબાદ જો આપણે વાત કરીએ તો જે એસઆઈ એકમો છે એના નામ વિશે વાત કરવા માગું છું, કે લંબાઈ છે તો લંબાઈનો એસઆઈ એકમ મીટર થાય, એવી રીતે મીટર છે તો એની સંજ્ઞા શું થશે? સ્મોલ એમ. ત્યારબાદ આવશે દળ, તો દળનો જે એસઆઈ એકમ છે કિલોગ્રામ છે, તો કિલોગ્રામની સંજ્ઞા કેવી રીતે લખવાની છે? કેજી. ત્યારબાદ સમય છે, તો સમયને આપણે સેકન્ડમાં દર્શાવવાનો છે, અને સેકન્ડની સંજ્ઞા આપણા માટે આવશે સ્મોલ એસ. ત્યારબાદ વિદ્યુત પ્રવાહ, વિદ્યુત પ્રવાહને આપણે એમ્પિયર તરીકે દર્શાવવામાં આવશે એસઆઈ એકમનું નામ, અને એની સંજ્ઞા થશે કેપિટલ એ. એવી રીતે ઉષ્મા ગતિકીય તાપમાન, તો તાપમાનની જે એસઆઈ એકમ છે એનું નામ છે કેલ્વિન, એસઆઈ એકમની સંજ્ઞા વિશે વાત કરીએ તો કેપિટલ કે. પદાર્થનો જથ્થો, જેને આપણે મોલ તરીકે દર્શાવવાનો છે એસઆઈ એકમ એનો, અને એમ ઓ એલ એટલે મોલ, એની સંજ્ઞા થશે. પ્રદીપ્ત તીવ્રતા, જેને આપણે કેન્ડેલા અથવા તો સી તરીકે દર્શાવવાનું છે. તો આ હતા આપણા મૂળભૂત ભૌતિક રાશિ હતી. ટોટલ ભૌતિક રાશિ 7 છે મિત્રો, તો આ 7 ભૌતિક રાશિ એ રાશિની સંજ્ઞા,
એનું એસઆઈ એકમ પદ્ધતિ પ્રમાણેનું નામ અને એ એસઆઈ એકમ પદ્ધતિ પ્રમાણેનો એની નામની સંજ્ઞા, આ તમારે ખાસ યાદ રાખવાનું છે. આ ટેબલનો ઉપયોગ કરીને એકમો અલગ અલગ કન્વર્ઝન માટેનો ઉપયોગ થતો હોય છે, જેની આપણે પ્રેક્ટિસ પણ આપણે અહીંયા કરવાના છીએ. તો ખાસ યાદ રાખવાનું છે આ ટેબલ. ઘણી વખત બે માર્કની અંદર પણ પૂછાઈ જાય છે કે એસઆઈ એકમ પદ્ધતિના જે મૂળભૂત પાયાના એકમો છે એ લખી અને એના એકમનું નામ અને એની સંજ્ઞા લખો. તો આવું પણ ઘણી વખત ક્વેશ્ચન આવી જતો હોય છે. તો બે માર્ક માટે ઇમ્પોર્ટન્ટ છે ખાસ કરીને, એટલે એ ધ્યાન રાખવાનું છે તમારે. અને ત્યારબાદ જો આપણે વાત કરીએ તો આગળ છે હવે જે યુનિટના આપણે કન્વર્ઝન કરવાના છીએ, જે યુનિટ આપણે કન્વર્ઝન કરવાના છે એના વિશે હું તમને એ સમજાવવાનો છું કે આ શું છે. તમને એમ જોઈને આશ્ચર્ય થશે કે આ સંખ્યાઓ શેની લખેલી છે. તો આ જે એસઆઈ એકમ પદ્ધતિ છે એની અંદર આપણે બોલીએ ને કે ગ્રામ હોય તો એક વજન માટેનો એકમ છે. તો એક કિલોગ્રામ બરાબર કેટલા બોલીએ છીએ આપણે? 1000 ગ્રામ. એક કિલોગ્રામ બરાબર કેટલા? 1000 ગ્રામ. એમાં જો કિલો શબ્દ ના બોલીએ તો એ ગ્રામ જ છે, પણ એ કિલોનો અર્થ શું થાય? તો કે એક કિલો એટલે એનું મૂલ્ય થઈ જાય આપણા માટે 1000 અથવા તો 10^3. તો આ જે કિલો શબ્દ એને આગળ લખીએ એટલે આગળ લખાય એને પૂર્વગ કહેવાય. એટલે પૂર્વગ અને પ્રત્યય આવા બે વસ્તુ હોય, જે આગળ લાગે એને પૂર્વગ કહેવાય, પાછળ લાગે એને પ્રત્યય કહેવાય. તો કિલો છે તો કિલો માટેની સંજ્ઞા શું? કે. ગ્રામ માટેની સંજ્ઞા શું? કેજી. એટલે ક્યાં? જી. એટલે ટોટલ કિલોગ્રામ બોલીએ તો કેજી. તો આ રીતે આગળ પૂર્વગો લાગતા હોય છે અને પૂર્વગોનો ઉપયોગ કરીને આપણે અલગ અલગ એકમોમાંથી અલગ અલગ એકમો બીજા બનાવતા હોઈએ છીએ. એ કેવી રીતે છે એના માટેની વાત કરું છું. તો શરૂઆતથી આપણે વાત કરીએ છીએ હવે કે 10 હોય તો 10ને આપણે કેવી રીતે લખી શકાય? તો કે 10 બોલીએ કે 10ની માથે 1 ઘાત બોલીએ, બધાનો મતલબ એક જ છે. એટલે અહીં તમે અહીં જોઈ શકો છો કે આ 10 છે તો 10ની ઉપર કશું નથી, એનો મતલબ અહીંયા કેટલી ઘાત હશે? તો કે 1 ઘાત તો હશે જ. તો 10ની ઉપર 1 ઘાત હોય અથવા તો 10 હોય તો એને પૂર્વક તરીકે તમે ડેકા કહી શકો, અને જેની સંજ્ઞા છે સ્મોલ ડીએ. એવી રીતે 10ની જો 2 ઘાત હોય, 10ની 2 ઘાત એટલે કેટલા? કે 100. 10ની 2 ઘાત એટલે કેટલા? તો કે 1ની પાછળ 2 0, એને 10ની 2 ઘાત, જેને હેક્ટો કહેવામાં આવે છે. આ પ્લસ ઘાત વિશે વાત કરી રહ્યો છું પહેલા હું, જેને આપણે સ્મોલ એચ વડે દર્શાવવાનું. 10^3 એટલે કેટલા? તો કે 1ની પાછળ 3 0. 3 0 એટલે કેટલા? તો કે 1000. 10ની પાછળ 3 0. 3 0 એટલે કેટલા? 1000. તો 1000 બોલું કે 10^3 બોલું, બધાનો મતલબ એક જ છે. એટલે આ ક્લિયર હોવું જોઈએ, જેટલી ઘાત એટલા 1ની પાછળ 0 લગાડી દેવાના. કિલો એટલે સ્મોલ કે, સંજ્ઞા થઈ ગઈ એની. 10^6 એટલે 1ની પાછળ હવે કેટલા 0 આવશે? 6, જેને આપણે મેગા તરીકે ઓળખીએ છીએ. મેગા એની સંજ્ઞા છે કેપિટલ એમ. એવી રીતે 10^9 એટલે કેટલા? તો કે ગીગા કહેવાય એને, જેનું સંજ્ઞા થાય છે આપણા માટે કેપિટલ જી. એવી રીતે 10^12 હોય તેને ટેરા તરીકે ઓળખવામાં આવે, ટેરા એટલે કેપિટલ ટી. એવી રીતે 10^15 હોય તો પેટા, જેમાં સંજ્ઞા થઈ કેપિટલ પી. એવી રીતે 10^18 તો એને એક્ઝા કહેવાય, જેની સંજ્ઞા થશે કેપિટલ ઈ. એવી રીતે જે 10^21 હોય તો જેટા, સંજ્ઞા થશે કેપિટલ ઝેડ. 10^24 સંજ્ઞાનું નામ થશે આગળ પૂર્વક તરીકે યોટ્ટા, અને કેપિટલ વાય એની સંજ્ઞા થશે. હવે તમને અહીંયા હું લિંક બતાવું છું કેવી રીતે તમારે યાદ રાખવું. આ ઘાત છે બધું એક લિંક પ્રમાણે જ યાદ રાખવાની છે, બહુ સરળ છે. તમે જોશો અહીંયા કેટલી ઘાત છે? 10^1 છે આપણા માટે. હવે અહીંયા જો 1 ઘાતનો વધારો કર્યો એટલે 10^2 થઈ, ફરી પાછો 1 ઘાતનો વધારો કર્યો એટલે કેટલી? 10^3 થઈ ગઈ. તો શરૂઆતમાં 3 સુધી તમારે યાદ રાખવાની જરૂર જ નથી, સિમ્પલ છે. અને પછી યાદ રાખવાની જરૂર નથી, બહુ સરળ થઈ જશે. હવે જો 1 ઘાતનો વધારો કર્યો એટલે 10^1 વધારો કર્યો એટલે 2 થઈ, 2^1 વધારો કર્યો એટલે 3 થઈ. હવે વાત કરું છું, 3માં 3 ઉમેરું છું એટલે 10^6 થઈ ગઈ આપણા માટે. 6માં 3 ઉમેરું એટલે 10^9 થઈ ગઈ. 9માં 3 ઉમેરું એટલે 10^12 થઈ ગઈ. 12માં 3 ઉમેરું એટલે 10^15 થઈ ગઈ. 15માં 3 ઉમેરું એટલે 10^18. 18માં 3 ઉમેરું એટલે 10^21. અને 21માં 3 ઉમેરું એટલે 10^24. તો આ રીતે તમે યાદ રાખી શકો, 3-3નો વધારો કરતું જવાનું છે. તમારે ખાલી યાદ રાખવાની વસ્તુ કઈ છે? ખાલી 2 વસ્તુ, કે ઘાત પ્રમાણે પૂર્વગ અને એની સંજ્ઞા યાદ હોવી જોઈએ. આ મૂલ્ય થઈ ગયા આપણા ધન માટેના, જેની અંદર ઘાત હતી એ પ્લસ હતી,
હવે જે ઘાત વિશે વાત કરવાનું છે એને મૂલ્ય છે માઇનસ હશે, એટલે કે એની ઘાત હશે માઇનસ હશે. તો અહીંથી જોતા જઈશ, 10^-1 ઘાત એટલે, તો કે 10^-1 ઘાતનો મતલબ શું થાય એ તમને કહી દો. જેટલી પણ માઇનસ ઘાત હોય ને એને આ રીતે પણ તમે લખી શકો. એ દરેક જે મૂલ્ય હોય એ ભાગાકારમાં હોય, 1 ના ભાગાકારમાં આ મૂલ્ય હશે. 10^1 ઘાત એટલે શું? તો કે 1 ઘાતનો મતલબ શું છે? 1 ની પાછળ 0, કેટલા? 1. કોઈપણની 2 ઘાત હોય તેનો અર્થ શું થાય? 1 ની પાછળ 2 0. કોઈની પાછળ ઉપર 3 ઘાત હોય તેનો મતલબ શું થાય? કે 1 ની પાછળ 3 0. પણ હવે માઇનસ છે તો મતલબ શું? તો કે 1 ના ભાગાકારમાં આ મૂલ્યને લેવાનું તમારે. એટલે અહીં જેટલા પણ મૂલ્યો છે બધા 1 ના ભાગાકારમાં, એટલે અહીંયા તમારે 10^-1 નો મતલબ થાય 1/10. માઇનસનો મતલબ છે ભાગાકારમાં લેવાનું છે મૂલ્ય, આટલું યાદ રાખજો તમે. માઇનસ આવે ઘાત એટલે તમારે 1 ના ભાગાકારમાં મૂલ્યને લેવાનું. હવે ઘાત તો આપણે સમજાઈ ગઈ કે 1 ઘાત હોય તો 1 ની પાછળ 0, એટલે અહીં 1 ની પાછળ 0 થઈ ગયું. તો 1/10 કરો એટલે કેટલો જવાબ આવે? તો કે 1/10 એટલે તો 0.1 આવે જવાબ, 0.1. તો આ 3 મૂલ્ય સાચા જ છે. તમે 10^-1 ઘાત લખો કે 1/10 લખો કે 0.1 લખો, આ 3નો મતલબ એક જ થાય છે મિત્રો. તો તમે કોઈ પણ રીતે લખી શકો. તો એને કહેવાય આપણે ડેસી. 10^-1 એટલે ડેસી, જેને સ્મોલ ડી તરીકે દર્શાવવાનું છે. હવે 10^-1માં હજી 1-1નો વધારો કરો, 10^-2 થઈ ગયું. 10^-2ને કહેવાય સેન્ટી. સેન્ટીનો મતલબ થાય સી, સંજ્ઞા. એટલે કે હવે અહીંયા ફરી પાછું એકવાર સમજાવું છું, પછી ઓટોમેટિક ખબર પડી જશે. હવે તમારે 1/ કેટલા કરવાના? અહીં 10^-2 છે તો 1/ એટલે માઇનસનો અર્થ થયો ભાગ્યા. હવે તો કે 10^2 થઈ, હવે તો 2નો મતલબ શું? 1 ની પાછળ 2 0, એટલે અહીં 1 પાછળ કેટલા 0 લગાડવાના? 2 0 લગાડવાના. એટલે આ 1/100 કરું કે પછી તમે આ રીતે 1/100નો જવાબ કેટલો આવે? તો કે 0.01. તો આ 0.01 બોલું હું કે 100 બોલું, 1/100 કે 10^-2 બોલું? આ 3નો અર્થ એક જ થાય. હવે તમને હું સિમ્પલ ટ્રીક આપું છું. શું? તો કે જો તમે અહીંયા 10^-1 ઘાત હોય ને તો તમારે શું કરવાનું? તો કે તમારે સીધો આ જવાબ જોતો હોય ને તો કેવી રીતે લઈ આવવાનું? તો કે 10^-1 હોય એટલે કેટલી ઘાત છે? તો કે 1 ઘાત છે. તો 0 પછી પોઈન્ટ મૂકી 1 આંક આવવો જોઈએ, એટલે 1 આવી ગયું. હવે જો અહીંયા તમે ઘાત જુઓ, 10^-2 ઘાત છે તો 0 પછી કેટલા અંક આવવા જોઈએ? 2. તો મિત્રો 0 પણ એક પ્રકારનો અંક જ છે, એટલે 0 અને 1. આ પોઈન્ટ પછી કેટલા અંક આવી ગયા? 2 આવી ગયા કે નહીં? હવે 10^-3 હોય તો શું કરાય? તો કે અહીં મારે લખવું હોય તો 10^-3નો મતલબ શું થાય? તો કે 0 પછી કેટલા અંક આવવા જોઈએ? 3 આવવા જોઈએ, એટલે 0.00. 2 અંક થઈ ગયા. ત્રીજો કયો હોય? 1. એટલે ટોટલ કેટલા અંક થઈ ગયા પોઈન્ટ પછી? 3 અંક થઈ ગયા. 3 એટલે 10^-3, અથવા તો 1/1000 આ પણ લખી શકાય. તો એને શું કહેવાય? મિલી કહેવાય, અને સ્મોલ એમ વડે દર્શાવવાનું છે. તો 10^-6નો મતલબ શું થશે? હવે દરેક લોકો સમજી ગયા કે 0 પોઈન્ટ પછી કેટલા અંક આવવા જોઈએ? 6 અંક. 6 અંકમાં છેલ્લો અંક કયો હોય? 1 હોય. તો આગળના કેટલા હોય? તો કે 0. 5 0 ને 1, ટોટલ 6 અંક થઈ ગયા. કહેવાય શું? માઇક્રો કહેવાય. સંજ્ઞા શું થશે? મ્યુ, અને મ્યુ તરીકે ઓળખાય. 10^-9 હોય તો એને શું કહેવાય? નેનો કહેવાય, એને સ્મોલ એન વડે દર્શાવાય. 10^-12 હોય તેને શેના વડે દર્શાવાય? પીકો વડે દર્શાવાય, પી વડે સંજ્ઞા એની. 10^-15 એટલે ફેમટો વડે દર્શાવાય, સ્મોલ એફ એની સંજ્ઞા થશે. 10^-18 એટલે એટ્ટો વડે દર્શાવાય, જેની સંજ્ઞા થશે સ્મોલ એ. 21 એટલે જેપ્ટો વડે દર્શાવાય, અને સ્મોલ ઝેડ એની સંજ્ઞા થશે. અને 24 એટલે યોક્ટો વડે દર્શાવાય, જેની સંજ્ઞા થશે વાય. હવે આની અંદર પણ આ જ વસ્તુ છે. જુઓ અહીંયા તમે, અહીંયા 10^-1 છે, એમાં 1-નો વધારો કરો તો -2, 1-નો હજુ વધારો કરો તો -3. હવે તો કે 3 આવી જાય પછી તમારે શું કરવાનું? તો કે 3 3નો વધારો, 10^-3માં 3 ઉમેરો, -3 એટલે -6, -3 6માં માઇનસ પાછા 3 ઉમેરો તો 9, 9માં પાછા 3 ઉમેરો તો 12, 12માં 3 ઉમેરો તો 15, 15માં 3 ઉમેરો તો 18, 18માં 3 ઉમેરો તો 21, 21માં 3 ઉમેરો તો 24. તો ઘાત તમારે યાદ રાખવાની જરૂર નથી,
પણ તમારે આ જે મૂલ્યો મેં તમને અહીંયા કન્વર્ટ કરતા આ શીખવાડ્યા, જેટલા પણ મૂલ્યોને તમને શીખવાડ્યા એ તમને ખબર પડવી જોઈએ. કોઈ પણ રીતે તમને મૂલ્ય આપેલું હોય તો તમને ખ્યાલ આવવો જોઈએ. તમારે ખાલી યાદ શું રાખવાનું છે, જેમ આગળ પણ વાત કરી મેં હમણાં, એવી જ રીતે અહીંયા પૂર્વગણની સંજ્ઞા માઇનસ માટે પણ યાદ રાખવાની છે. તો આ ટેબલને તમારે બહુ શાંતિથી એક બે વખત લખવાનું છે અને સમજવાનું છે. જે મેં આ રીતે મૂલ્યો કીધા એ કન્વર્ટ કરતા શીખવાના છે. ધીરે ધીરે તમે જેમ જેમ પ્રેક્ટિસ કરશો એમ આવડશે. થોડી વાર તમને એવું લાગશે કે સારું કન્ફ્યુઝન થાય છે, કવું થાય, પણ તમે શાંતિથી વિડીયો જોજો, ના ખબર પડે સ્ટોપ કરીને એકવાર લખજો અને લખીને પ્રેક્ટિસ કરશો જેટલી, એટલું તમને ખ્યાલ આવશે. બરાબર છે મિત્રો? તો આગળ વાત કરીએ છીએ. પછીનો એક ક્વેશ્ચન છે કે દ્રવ્યના ગુણધર્મ, બે ગુણધર્મ છે, કયા કયા? તો કે એક દળ છે અને એક કદ છે. તો એના વિશે આપણે માહિતી આપવાની છે અથવા તો જણાવવાનું છે. તો એના વિશે આપણે વાત કરવાના છે અહીંયા, કે દ્રવ્યના જે ગુણધર્મો એની અંદર પહેલાં આપણે દળ વિશે માહિતી આપીએ છીએ કે દળ કોને કહેવાય. દળ અથવા તો વજન પણ બોલી શકાય, અથવા તો અંગ્રેજીમાં એને માસ અથવા તો વેઇટ પણ આપણે બોલતા હોઈએ છીએ. તો પદાર્થનું દળ તેમાં રહેલા જે દ્રવ્ય છે એનો જથ્થો છે એવું કહેવા માંગે છે. પહેલો પોઈન્ટ અહીંયા એવું છે કે કોઈ પણ પદાર્થ હોય એનું વજન અથવા તો દળ એટલે શું? તો કે એમાં જેટલું દ્રવ્ય હોય એનો જથ્થો એ ભેગો કરીએ એટલે એનું દળ થઈ જાય. જેમ કે મારું વજન છે એ કેટલું છે, મને એમ કોઈ પૂછે તો હું શું કહું? તો કે મારું વજન છે 50 કિલોગ્રામ છે. તો 50 કિલોગ્રામ મારું વજન કેવી રીતે થયું? તો કે મારા શરીરની અંદર જેટલો દ્રવ્યનો જથ્થો છે એ પ્રમાણે મારું વજન કર્યું તો 50 કિલોગ્રામ થયું. મારી જગ્યાએ કોઈ વધારે વજનવાળા વ્યક્તિ હોય તો એ વ્યક્તિનું વજન વધારે થશે, 60 કિલો 70 કિલોગ્રામ. તો એનો મતલબ શું છે? એની અંદર રહેલો જે દ્રવ્યનો જથ્થો છે એ મારા કરતા કેવો છે? વધારે છે. એટલે જ્યારે વજન છે એ પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ છે. એટલે આ બંનેની અંદર એક તમને ડિફરન્સ બતાવવામાં આવે છે કે પદાર્થનું દળ એટલે શું અને પદાર્થનું વજન એટલે શું. એટલે આ બે વચ્ચેનો થોડોક બારીક જ એક કહેવાય ને કે તફાવત છે. કે કોઈ પણ પદાર્થ હોય એટલે મારું વજન જે હું વાત કરું છું એ વજન છે, મેં 50 કિલોગ્રામ કીધું, તો 50 કિલોગ્રામ આવ્યું કેવી રીતે? તો કે મારા ઉપર એટલું ગુરુત્વાકર્ષણ બળ એ લાગે છે જેને કારણે આપણે એને વજન તરીકે ઓળખીએ છીએ. પણ મારામાં જે શરીરમાં લોહી છે, માંસ છે, હાડકા છે એનું જો હું જથ્થો ભેગો કરું એને દ્રવ્યનો જથ્થો કહેવાય, અને એ જથ્થો છે એનું જે માપ છે એ દળ છે. એટલે આ બંને વચ્ચેનો થોડોક તફાવત છે. ક્લિયર છે? એટલે કે મારામાં રહેલું જેટલું પણ માંસ છે કે મટીરિયલ છે જેટલું પણ મારામાં, એનો જે જથ્થો છે એને દળ તરીકે ઓળખવામાં આવે. જ્યારે મારા ઉપર કેટલું ગુરુત્વાકર્ષણ બળ લાગે છે એને આપણે વજન તરીકે ઓળખતા હોઈએ છીએ. પદાર્થનું જે દળ છે એ અચળ હોય, એટલે પદાર્થ છે એનું દળ હંમેશા કેવું હોય? અચળ હોય. જ્યારે તેનું વજન છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જ્યારે જાય, સ્થળ બદલાય તેમ અલગ અલગ થતું જાય. એટલે કે અહીંયા તમને એક ઉદાહરણ આપું તો ઘણી વખત તમે જો સાંભળ્યું હોય કે પૃથ્વી ઉપર આપણું જે વજન છે એ ઉપર જેમ જેમ જઈએ એમ ફેરફાર થતો જાય. તો એવું થવાનું કારણ શું? તો કે એમાં જગ્યામાં ફેરફાર થયો, જેના કારણે શું થાય? તો કે ગુરુત્વાકર્ષણ બળ જે લાગવું જોઈએ એમાં ફેરફાર થતો જાય. તો એના કારણે આપણા વજનમાં પણ ફેરફાર થાય. તો હું તમને એક સિમ્પલ ઉદાહરણ આપું કે સપોઝ હું એમ કહું કે મારું વજન અહીંયા 50 કિલોગ્રામ છે. તો એ 50 કિલોગ્રામ વજન છે વાત સાચી છે, પણ એ કેના કારણે છે? તો કે ગુરુત્વાકર્ષણ બળ જે છે એના કારણે છે. હવે શું કરું છું? તો કે હું અત્યારે પૃથ્વી ઉપર છું. હવે તો કે જેમ જેમ હું ઉપર ચડતો જાઉં, ઊંચાઈ ઉપર જાઉં, એટલે કે પ્લેનની અંદર આપણે જઈએ છીએ ને એ ઉપર જતા જઈએ છીએ, જેમ જેમ ઉપર જાય એમ મારા અંદર શરીરમાં રહેલું લોહી છે કે અંદર રહેલા હાડકા છે એમાં કોઈ ફરક થતો નથી. તો શું થાય? છતાં પણ આપણું જે વજન છે એમાં ફરક દેખાય છે. શું કામે આવું થયું? તો કે વજનમાં 50 કિલોગ્રામ હતું એની જગ્યાએ તમને હવે ફેરફાર પ્લસ માઇનસ જોવા મળે. કેમ એવું થાય? તો કે ગુરુત્વાકર્ષણ બળ જે લાગતું હતું એ બદલાઈ ગયું. તો આપણા અંદર જે મારા શરીરમાં જે લોહી હતું, જે માંસ હતું, જે હાડકા હતા એનો જથ્થો તો એમણે જ રહ્યો, એટલે દળમાં ફેરફાર થયો નથી. પણ ફેરફાર શેમાં થયો? માત્ર ને માત્ર વજનમાં. વજનમાં ફેરફાર થવાનું કારણ શું? તો કે ગુરુત્વાકર્ષણ બળ. એ ગુરુત્વાકર્ષણ બળ જો બદલાઈ જાય તો એના રહેલા પદાર્થમાં રહેલા વજનમાં પણ ફેરફાર આવે.
બરાબર છે મિત્રો. તો આ દળ અને વજનમાં શું ફરક છે? જનરલી આપણે દળ અને વજનને એક જ ગણતા હોઈએ, પણ થોડોક જ ફરક છે. એટલા માટે આપણે ગુરુત્વાકર્ષણ બળના કારણે છે એટલા માટે આપણે એને સમાન ગણતા હોઈએ છીએ જનરલી, પણ થોડોક ફરક છે આટલો, એ તમારી જાણ માટે. આગળ વાત કરીએ છીએ પદાર્થનું જે દળ છે એ પ્રયોગશાળાની અંદર રાખેલા જે વૈશ્વિક તુલા, વૈશ્વિક તુલાની તમને અહીંયા આકૃતિ પણ આપણે અહીંયા બતાવી છે કે તમે આ આકૃતિ ઉપરથી જોઈ શકો છો કે એની અંદર કેવી રીતે વજન કરવામાં આવે. અને આ આકૃતિમાં જે તમને વૈશ્વિક તુલા બતાવવામાં આવેલું છે એ જનરલી તમે જોયેલું જ છે. તમને યાદ અપાવું છું કે સોનીની દુકાને તમે જો ક્યારેય ગયા હોય તો એ જ્વેલર્સના જે માલિક હોય એ આનો ઉપયોગ કરતા હોય છે, સોનું ને વજન કરવા માટે ઉપયોગ થતો હોય. ખૂબ જ નાની એક સરસ પેટી હોય ને એની અંદર આ રીતે વજન કરતા હોય છે લોકો. તો એ આપણા માટે વૈશ્વિક તુલા થઈ ગયું કે જે નાના નાના ઘરેણાં હોય કે નાની વસ્તુ હોય એનું વજન કરવા માટે ઉપયોગ થતો હોય છે. અને દળનો જે એસઆઈ એકમ છે એની આપણે વાત કરી ચૂક્યા છે, કિલોગ્રામ છે. તેનો આંશિક ભાગ, આંશિક ભાગ એટલે એનો નાનો એકમ. તો કે દળનો નાનો એકમ શું? તો કે નાનો એકમ છે ગ્રામ, છે જેને આપણે પ્રયોગશાળામાં ઉપયોગ કરતા હોય કે 10 ગ્રામ પદાર્થ લીધો, 5 ગ્રામ લીધો, 1 ગ્રામ લીધો આ રીતે. તો એ રાસાયણિક પ્રક્રિયાની અંદર નાના એકમો છે એનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ મિત્રો. કારણ કે રાસાયણિક પ્રક્રિયા આપણે જ્યારે પ્રયોગશાળાની અંદર કરતા હોઈએ છીએ ત્યારે આપણે કોઈ કે 2-2 કિલો અને 3-3 કિલો પ્રક્રિયક લેવાનો નથી હોતો, માત્ર થોડો જ લેવાનો હોય છે. એટલે 1 ગ્રામ છે, 2 ગ્રામ છે, મિલીગ્રામમાં પણ ઘણી વખત લેતા હોય છે. તો ખૂબ જ ઓછા પ્રમાણમાં આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ, એટલા માટે એના નાના એકમો આપણે વ્યવહારની અંદર પ્રયોગશાળામાં ઉપયોગ કરતા હોઈએ છીએ. બાકી તો આપણે જેમ અલગ અલગ ક્ષેત્ર પ્રમાણે એના એકમો મોટા પણ ઉપયોગ થતા હોય, કિલોગ્રામથી વધારે પણ એકમો મોટા ઉપયોગ થતા હોય, પણ એનો એસઆઈ એકમ તો માત્ર ને માત્ર કિલોગ્રામ જ છે. તો આ આપણે વાત કરી એ હતું આપણું દળનો વિશેની માહિતી હતી કે જેમાં દળનો એસઆઈ એકમ છે એ કિલોગ્રામ છે એની વાત કરી. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ છીએ કે જેની અંદર આપણે કદ વિશે વાત કરવાના છીએ. કદની અંદર જોઈએ તો કદમાં તમે જોઈ શકો છો કે એક જ મિનિટ તમને ક્લિયર કરી દઉં. ઓકે, હા, તો કદની અંદર જો વાત કરીએ તો કદનો જે એકમ છે એ જનરલી લંબાઈનો ઘન તરીકે લેવામાં આવતો હોય છે. આથી જે એના એકમ, જો એસઆઈ એકમની વાત કરીએ તો એસઆઈ એકમ જે થાય એ મીટર ક્યુબ છે. હવે આવું કેમ છે એ હું તમને હમણાં સમજાવું છું. પરંતુ રાસાયણિક પ્રયોગશાળામાં નાના કદના જે એકમો છે એનો આપણે ઉપયોગ કરીએ છીએ. આ વાતનું હમણાં જે દળ ચલાવ્યું એની અંદર વાત કરી ચૂક્યો કે રાસાયણિક પ્રક્રિયા આપણે જે પ્રયોગશાળાની અંદર કરતા હોય એમાં આપણે બહુ ઓછી ક્વોન્ટિટીનો ઉપયોગ કરવાનો હોય, એટલા માટે આપણે નાના જે એકમો છે એનો જ ઉપયોગ કરતા હોઈએ છીએ. આ જે કદ છે એના માટે આપણે સેન્ટીમીટર ક્યુબ અથવા તો ડેસીમીટર ક્યુબ, જેને આપણે ડીએમ ક્યુબ તરીકે પણ એકમ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. કેવી રીતે કરવાનો છે એ હમણાં આકૃતિ દ્વારા હું તમને સમજાવું છું. એટલે જે કદ છે એનો સામાન્ય એકમ છે લીટર છે. એટલે આપણે કોઈ પણ જગ્યાએ દૂધ કે કશું લેવા જઈએ તો આપણે એવું કહેતા હોઈએ કે 1 લીટર અથવા તો 2 લીટર દૂધ, તો આ રીતે આપણે બોલતા હોઈએ છીએ. તો સામાન્ય રીતે જો પણ પ્રવાહી હોય એનો મોટાભાગે એકમ છે લીટરમાં આપણે દર્શાવતા હોઈએ છીએ. એટલે એસઆઈ એકમ નથી, એ લીટર છે એ એસઆઈ એકમ નથી, પણ પ્રવાહીના કદના માપનમાં ઉપયોગમાં આપણે એને લઈએ છીએ. બરાબર છે મિત્રો? એટલે એસઆઈ એકમ કદનો જે છે એક તો મીટર ક્યુબ જ છે, પણ આપણે જનરલી પ્રવાહી માટે જે કદ માટેનો એકમ લઈએ છીએ એ લીટર લઈએ છીએ. એ સામાન્ય માપન માટે આપણે ઉપયોગ કરીએ છીએ, પણ હકીકતમાં તો એસઆઈ એકમ કદનો તો મીટર ક્યુબ જ છે. એટલે આ વાત ખાસ યાદ રાખજો. અને 1 લીટર બરાબર કેટલી વસ્તુ થાય એ જોઈએ છીએ આપણે. તો 1 લીટર બરાબર 1000 ml લખી શકાય. બીજું 1000 cm³ બરાબર 1 dm³ પણ લખી શકાય. આ કેવી રીતે લખી શકાય એના વિશે હું તમને હમણાં આકૃતિ દ્વારા સમજાવું છું. આ જેટલું પણ તમને લંબાઈને લગતું કન્ફ્યુઝન છે એના વિશેની હું હમણાં વાત કરું છું. ઓકે, પ્રયોગશાળામાં પ્રવાહી કે દ્રાવણના કદ અંકિત નળાકાર, બ્યુરેટ અને પીપેટ એના દ્વારા આપણે માપતા હોઈએ છીએ. તો એની આકૃતિ પણ હું હમણાં તમને અહીં બતાવવાનો છું કે પ્રયોગશાળાની અંદર જે આપણે પ્રવાહી છે અથવા તો દ્રાવણો છે એને લેવા માટે આપણે અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કરતા હોઈએ, જેમાં અંકિત નળાકાર છે, બ્યુરેટ છે, પીપેટ છે, એનો ઉપયોગ કરીને આપણે પ્રયોગો કરતા હોઈએ છીએ. બીજું કદમાપક ફ્લાસ્કનો પણ ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ. બીજું દ્રાવણનું જ્ઞાત કદ તૈયાર કરવામાં ઉપયોગ છે. એટલે દ્રાવણ છે એનું કદ તમારે નક્કી કરવું હોય તો એની અંદર આપણે કદમાપક ફ્લાસ્કનો ઉપયોગ કરતા હોઈએ છીએ. અને એની આકૃતિ તમને અત્યારે હું અહીંયા બતાવવાનું છે. અને ત્યારબાદ તમને આ જે લંબાઈ માટેની મેં વાત કરી એ પણ હું તમને અહીંયા
કહેવાનો છું, જેની અંદર આપણે આકૃતિ જોઈએ છે. તમે અહીં જોઈ શકો છો કે એક ક્યુબ આપેલો છે, એટલે આપણે જે હમણાં મેં કીધું ને કદનો એકમ લીટરનો, આપણે પેલું લખતા હતા મીટરનો ક્યુબ, લીટર નહીં પણ મીટરનો ક્યુબ, સોરી, તો એ મીટરનો ક્યુબ લખતા હતા. ક્યુબ એટલે શું? તો કે બોક્સ છે. આકૃતિમાં તમે અહીં જોઈ શકો છો, એક મિનિટ, હા, તો આકૃતિમાં તમે અહીં જોશો ને તો એ તમે અહીં ક્યુબની અંદર અહીં ખાના જોશો તો કેટલા ખાના છે, તો કે આ ખાનની ગણતરી કરો તો એક, બે, આ ત્રણ, આ ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ. હવે એવા જ પાછા દસ ખાના ક્યાં હશે? આ બાજુ આવી રીતે આમ. એવા જ દસ ખાના ક્યાં હશે? આમ ઉપર. એવા જ દસ ખાના આ લાઈનમાં, એવા જ દસ ખાના આ લાઈનમાં. એટલે દરેક લાઈનમાં તમે જોશો ને તો દસ દસની લાઈન થતી હશે. આડી લાઈન જોવું, ઊભી લાઈન જોવું, કોઈ પણ રીતે. તો એ જે દસ દસની મેં લાઈન કીધી એટલે આ દસ બાય દસનો ક્યુબ છે એવું કહી શકાય. તો એ દસ બાય દસનો જે ક્યુબ છે એની અંદર હવે હું તમને ધીરે રહીને સમજાવું છું, વાતને બરાબર સમજો, કે અહીંયા જે આ દસ ખાના છે એ દસ ખાનામાં એક ખાનાની કિંમત કેટલી? તો એક ખાનું અહીં તમને અહીં બતાવેલું છે, એની અંદર વાત કરું કે આ જે એક ખાનું છે એમાં આટલી જે લંબાઈ થઈ, આ આટલી લંબાઈ છે એ કેટલી? તો કે એક સેન્ટીમીટર છે. આ દસ ખાના છે એમાં એક ખાનાની અંદર એની લંબાઈ કેટલી? તો કે એક ખાનાની લંબાઈ એક સેન્ટીમીટર છે. વાતને સમજી ગયા? તો એક ખાનાની લંબાઈ એક સેન્ટીમીટર હોય તો દસ ખાનાની કેટલી? દસ સેન્ટીમીટર થાય કે નહીં? એટલે કે દસ બોક્સની દસ સેન્ટીમીટર લંબાઈ થઈ ગઈ. તો દસ સેન્ટીમીટર બરાબર એક ડેસીમીટર થાય. દસ સેન્ટીમીટર બરાબર કેટલા થશે? એક ડેસીમીટર. ડેસીનો મતલબ આપણે જાણી ચૂક્યા છીએ હવે, બરાબર છે મિત્રો? એટલે તમને આ ક્લિયર થઈ ગયું હશે. હવે આગળ વાત કરીએ છીએ કે લીટર છે એના વિશે વાત કરું છું હવે, કે એક લીટર બરાબર કેટલા? તો કે એક લીટર બરાબર તમે 1000 ml લખી શકો. 1000 ml એટલે મિલીલીટર, ml એટલે મિલીલીટર. કેવી રીતે લખાય તમને સમજાવી દઉં કે એક લીટર લખું છું હું અહીંયા અને બરાબર કરું છું. હવે હું મારે શું સાબિત કરવાનું છે? મિલીલીટર થાય તો મિલી એટલે સ્મોલ એ, અને આ છે આપણું લીટર એટલે મિલીલીટર. મિલીનો અર્થ શું થાય? તો કે મિલી એટલે 10^-3. મિલી એટલે 10^-3. હવે 10^-3 નો અર્થ શું? તો કે જો હું અહીં તમે જોઈ શકો છો કે મારી પાસે હતું શું? લીટર હતું. લીટરમાં મારે 10^-3 ઉમેરવી છે. તો હવે ગણિતનો નિયમ છે મિત્રો કે કોઈ પણ વસ્તુની અંદર તમારે 10^-3 એટલે કે તમારે જેટલા ઉમેરવા હોય એટલા જ તમારે એના વડે ભાગવા પડે. એટલે મિલીનો અર્થ શું થાય? 10^-3. તો 10^-3 એટલે મિલી શબ્દને હું જો અહીં ઉમેરું તો એટલા જ મારે 10^3 વડે એને ગુણવા પડે. એટલે હું અહીંયા શું કહી દઉં? 10^3 ઘટ લખી નાખું. તો મિલી એટલે શું? 10^-3. તો 10^-3 અને આ +3 બે કેન્સલ થઈ ગયું, વધ્યું શું અહીંયા? લીટર ખાલી. એટલે અહીંયા એક લીટર હતું એનું એ જ રહ્યું. ફરી પાછો સમજાવવાનો પ્રયત્ન કરું છું. એક લીટર બરાબર મારે 1 લીટર જ છે, જો અહીં જોઈ શકો તમે, 1 લીટર એના બરાબર અહીંયા લીટર લખ્યું. હવે મારે અહીંયા મિલીનો શબ્દનો ઉપયોગ કરવો હોય તો મિલીનો અર્થ થાય 10^-3, એટલે 10^-3 લખું તો અહીંયા -3 આ બાજુ થઈ ગયા, આ બાજુ 3 માઇનસ નથી. તો હું શું કરું? તો કે અહીંયા 10^3 પ્લસ વડે ગુણી દઉં તો -3 ને +3 કેન્સલ, મિલી શબ્દ થઈ ગયો. આ રીતે આપણે ઉપયોગ કરીને લખી શકાય એક લીટર બરાબર, ટૂંકમાં યાદ રાખી શકાય 1000 ml. બીજું 1000 cm³ પણ લખી શકાય એને, કારણ કે તમે અહીં સમજી શકો છો કે જેટલું આમ હોય લંબાઈ એને ગુણ્યા પહોળાઈ અને એને ગુણ્યા એની ઊંચાઈ, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, ક્ષેત્રફળનું સૂત્ર. એટલે 1³ લખીએ એવી રીતે મીટર ક્યુબ, ને એવી રીતે અહીંયા સેન્ટીમીટર ક્યુબ, એટલે એનો એકમ થઈ ગયો. મીટરમાં જો આપણે લેતા હોય તો મીટર ક્યુબ લેવાય, સેન્ટીમીટરમાં લેતા હોય તો સેન્ટીમીટર ક્યુબ. હવે 10 × આ બાજુ આપણે ખાના કેટલા? તો કે 10. આ બાજુ પહોળાઈમાં કેટલા? 10 ખાના. અને લંબાઈના કેટલા ખાના? 10 ખાના. હવે વાતને સમજો,
દસ ખાના છે તો કેટલા સેન્ટીમીટર? દસ ખાનાના 10 સેન્ટીમીટર, એટલે આ 10 સેન્ટીમીટર, પછી અહીંયા પાછા આપણા 10 સેન્ટીમીટર અને ઉપર 10 સેન્ટીમીટર. ટોટલ 10 × 10 × 10 ત્રણ વાર થાય, કેટલા આવે? 1000 આવે કે નહીં? એટલે 1000 આવી ગયા. સેન્ટીમીટર, અહીંયા પણ સેન્ટીમીટર અને લંબાઈમાં પણ સેન્ટીમીટર, એટલે સેન્ટીમીટર ગુણ્યા સેન્ટીમીટર ગુણ્યા સેન્ટીમીટર, એટલે 3 વખત, એટલે એનો ઘન થઈ ગયું. હવે 10 સેન્ટીમીટર બરાબર કેટલા? 1 ડેસીમીટર. તો 1000 સેન્ટીમીટર ક્યુબ બરાબર કેટલા થાય? 1 ડેસીમીટર ક્યુબ. ત્રિરાશી માંડીને શોધી શકો, અથવા તો ડાયરેક્ટ યાદ રાખો તો પણ ચાલે. તો આ રીતે તમે આને સમજી શકો છો. ક્લિયર છે? તો આ વાત કરી આપણે કેવી રીતે આ એકમો આવ્યા. બીજું વાત કરીએ, પ્રયોગશાળાની અંદર આપણે કદને માપન માટેના અલગ અલગ આપણે આ એકમોનો ઉપયોગ કરતા હોઈએ છીએ, સાધનોનો, એકમો નહીં પણ સાધનો, જેમ કે બ્યુરેટ છે અહીંયા, પછી અહીંયા તમારી પાસે પીપેટ છે, અંકિત નળાકાર છે અને કદ માપક ફ્લાશ છે. આ દરેકનો આપણે ઉપયોગ કરીએ છીએ. તેની અંદર પ્રયોગશાળાની અંદર આપણે જ્યારે પ્રયોગશાળામાં જશું ત્યારે આ દરેકની માહિતી પણ આપણે આપવાના છીએ અને દરેકનો ઉપયોગ પણ આપણે કરવાના છીએ. તો મિત્રો, આ હતું આપણું આજના લેક્ચરનું, આટલો સુધી રાખવાનું હતું કે જેની અંદર આપણે કેટલી વાત કરી એની તમને માહિતી આપી દઉં. કે શરૂઆત આપણે આજના લેક્ચરમાં, તમને અહીંથી ફરીથી એકવાર રિવિઝનમાં સ્વરૂપે કહી દઉં છું, કે ભૌતિક રાશિથી આપણે શરૂઆત કરી, જેની અંદર મૂળભૂત એકમો વિશે વાત કરી હતી, સાધિત એકમો અથવા તો ઉપજાવેલા એકમો વિશે વાત કરી, ત્યારબાદ 4 પદ્ધતિઓ વિશે વાત કરી આપણે, પદ્ધતિ પછી આપણે એસઆઈ એકમ પદ્ધતિને શા માટે આપણે ઉપયોગ કરવી જોઈએ એના વિશેની વાત કરી, અને ત્યારબાદ એના મૂળભૂત પાયાના જે એકમો 7 એના વિશે વાત કરી, ત્યારબાદ આગળ જે શબ્દ લાગે એને પૂર્વક કહેવાય, એને પૂર્વગો વિશે વાત કરી, કે ધનમૂલ્ય અને ઋણમૂલ્યની અંદર એના પૂર્વક તરીકે અને સંજ્ઞા તરીકે શું લેવામાં આવે. આગળ વાત કરું તો દળ વિશે વાત કરી, દળમાં પણ ખાસ દળ અને વજનમાં શું ફરક છે એની વિશે વાત કરી, વૈશ્વિક તુલનાની આકૃતિ વિશે વાત કરી થોડી, અને ત્યારબાદ આપણે કદ અને એની અંદર વપરાતા જે સાધનો છે એના વિશેની વાત કરી. મિત્રો, તો આજના લેક્ચરમાં આપણે આટલા સુધી રાખીએ છીએ.